हेलो ज्योति, हूँ सोनल बात करूँ छू। हाँ सोनल बोल। मने खबर छे के मने फोन करे छे। चल आपनी वच्चे एटली तो अंडरस्टैंडिंग छे कि तू मारा मन नी बात समझी ले छे, तो पछी दीपक भाई ना मन नी बात केम नथी समझती? सोनल प्लीज, मारे आ विषय में तारी साथे कोई बात नथी करवी। एने मारू दिल तोड़ी छे, मैं नहीं, ए लग्न करवा माटे तैयार थयो छु, हूँ नहीं। सोनल, मैं तो एने प्रेम कर्यो हतो, पण एने मात्र मा मारी साथे वातो ज करी। ज्योति, एवुं नथी। जेटलो प्रेम तू दीपक भाई ने करे छे, एटलो ज प्रेम ए पण तने करे छे। सोनल, आ वात खोटी छे। ए साचुं छे, तू एक वार एमने मळी ले, ए तने मळीने बधी साची वातो करवा मांगे छे। प्लीज एक वार मळी ले। सोनल, हवे मारे कोई ज वात नथी सांभळवी। अने आमा नीलिमानो शुं वांक? मारे नुं दिल नथी तोड़वुं। ज्योति, प्लीज मारी वात पर भरोसो राख। तू तो एनी बहन छे ने सोनल, एटले तू तो आम ज कहीश ने? पण भरोसो, साचुं कहूं, आ शब्दों परथी हवे मारो भरोसो ज उठी गयो छे। हवे बहु मोड़ू थई गयुं सोनल। ज्योति, प्लीज प्लीज अंडरस्टैंड, मारे तारी साथे हवे कोई बात नथी करवी। ज्योति, हे भगवान, आ खोटू थई रह्यु छे। हा पापा, अरे एकदम मजामां छु, डोंट वरी। फर्या ने केटलो बधु फर्या, आखो मोबाइल शो जोई नाख्यु। हा पापा, मनोज ए पण मजामां छे। अरे तमने पण खबर पड़ी गई? हा, दीपक अने नीलिमानु नक्की थई गयु। तमे खुश छो ने पप्पा? हाँ, हवे आवी जईशु ने, चिंता नहीं करो। मम्मी ने मारी याद आपजो। या, लव यू पापा, मिस यू, बाय। पप्पा नो फोन हतो, जोयू? ए पण दीपक नीलिमाना लग्न ने लईने खुश छे। अच्छा? रीमा? यश नो फोन आवे छे अने कही रह्यो तो के आपे त्रणेय जणा भेगा થઈને ડિનર પર જઈએ। ના ના, એવું કંઈ જરૂર નથી। અને મનોજ, આજે તમારે કેટલું બધું પેકિંગ કરવાનું છે? કેમ કેમ શું? આ દીપક અને નીલિમાના લગ્ન નક્કી થયા તો ઘરે જઈને મદદ નહીં કરવી પડે, એટલે મિસ્ટર મનોજ પટેલ સુરત જવાની તૈયારી કરી લો। તારી વાત તો સાચી છે। हेलो, कौन? यश? अरे नहीं दोस्त, आज नहीं फाव ना ना, एक्चुअली हमें सूरत जवानी प्लानिंग करी रहे छे, तो हवे आपणे त्यां ज मळीशुं। ओके, बाय। સમજી ગઈ, હવે તો હું જવાની, તો પછી આ ઘર બહુ સુનું સુનું થઈ જશે, એ જ ને? અરે હા યાર, હવે તો તું જવાની, પછી આ ઘરનું બધું કામ રેવતી હોય કરવું પડશે, પછી મારી કવિતાઓ કોણ સાંભળશે, મારી કલાને કદર કોણ કરશે? હા પપ્પા પણ મારા વગર બોર થઈ જશે, એમને જરાય નહીં ગમે। પપ્પાની ચિંતા નહીં કર, હું એમને બોર નહીં થવા દઉં, રોજ એમને મારી લખેલી નવી નવી કવિતાઓ સંભળાવીશ। અરે હા સાંભળ, મેં એક નવી કવિતા લખી છે, એકાંત અને એકલતા પર, વૃદ્ધત્વ અને બુઢ્ઢીઓ પર, સાંભળ। ના બાપા ના, જો તું કવિતા સંભળાવીને મને બોર કરવાનો હોય ને તો પ્લીઝ પ્લીઝ રહેવા દે,
दीपेश तू एक काम कर, जो मारी जगह तूज लग्न करीने कोई ने ता घर जमाए बनीने जतो रहता, अमारे निरात अने तने निरात। हाँ पण मने घर जमाए बनावशे कोण? अने धारो के बनावे तो मारी कविताओ सांभळशे? ए बधुं तो मारा पर छोड़ी दे कल्पेश, मारा पर छोड़ी दे। जो हूँ छे ने तने मारी एक फ्रेंड नु घर सजेस्ट करू छु। एना पिता ने छे ने चार दीकरीओ छे, त्रण घर जमे मळी गया छे, चोथानी शोध चाले छे। एटले એ લોકોનું કુટુંબ છે કે પછી કુટુંબો? કેટલો મોટો પરિવાર, અને પાછું બધા જ ઘર જમાય? હા 52 માણસનું કુટુંબ છે, અને જો તારો પાકો થઈ ગયો ને તો તું 53મો। અચ્છા ખબર છે ગંજી પાનામાં 53મું પાનું જોકરનું હોય છે, તે તું જોકર જ છે ને। એટલે કે કવિતા સંભળાવનારો જોકર। જો કલ્પેશ, એના પિતાને છે ને એવા જ બધા ઘર જમાઈ જોઈએ છે જે બધા નમૂનાઓ હોય। શું નમૂનાઓ? જો હું તને સમજાવું, પેલીનો વર છે ને બહુ મોટો ક્રિકેટર થવા માંગતો હતો, ફેલ થઈ ગયો, એટલે ઘર જમાઈ બનીને આખો દિવસ ઘરમાં કોમેન્ટ્રી જ માર્યા કરતો હોય છે। અને બીજીનો વર છે ને હીરો થવા માંગતો હતો, બિચારા મુંબઈમાં ખૂબ સ્ટ્રગલ કરી, એ બેહાલ તેને પાછો માથે જ પડ્યો, એટલે ઘર જમાઈ બનીને આખો દિવસ ઘરમાં ટીવી ચાલુ કરીને ફિલ્મો જ જોયા કરતો હોય, બોલો। અને ત્રીજીનો વર છે ને સિંગર થવા માંગતો હતો, પણ એની ભક્તિ ક્યાંય ન ચાલી। હા બિચારો આખો દિવસ સાંજ સવાર ભજન આરતી એ બધું ગાયા જ કરતો હોય છે, શું કરે હવે, આરતીઓ ભજન ગાઈ ગાઈને દિલની આગને ઠંડી કરતો હોય છે। અને ચોથી બાકી છે, જો કલ્પેશ તારા જેવો કવિ એમને મળી જાય ને તો સસરાને તો ઘરમાં જ ફિલ્મ ઇન્ડસ્ટ્રી ખોલવાનો ચાન્સ મળી જાય। બોલ શું વિચાર છે? નીલુ તારો વિચાર તો સારો છે, પણ આવા ઘરમાં ઘર જમાઈ થઈને રહેવા કરતા હું આખી જિંદગી બ્રહ્મચારી થઈને રહેવાનું વધારે પસંદ કરીશ। હા એટલે તું આખી જિંદગી લગ્ન જ નહીં કરે? કરીશ, જ્યારે મને કોઈ કલાકાર સાથી મળે, એક એવી વ્યક્તિ જે મારી કલાની કદર કરે। વાહ, તમે તો મારા મનની વાત કહી દીધી। એક્ચ્યુઅલી આ પેઇન્ટિંગ કરતી વખતે હું જે વિચારી રહી હતી તમે એને કવિતાનું સ્વરૂપ આપી દીધું, ખૂબ જ સુંદર કવિતા રચો છો તમે। મને પણ તમારી કંપની ખૂબ ગમશે। અને મને ખાતરી છે કે એવી વ્યક્તિ મને જલ્દી જ મળશે। પૂરા જોશ અમારા પ્રેમને પાંગરવાની। ગૌરવ, જો તેમને આપણી દોસ્તીના સમના આપ્યા હોત ને તો હું જ્યોતિને ફરી મળવા ક્યારેય ન જાત। જો દીપક, પ્રેમ કરતા હોઈએ ને તો બસ સમજ પ્રેમ જ કરતા હોઈએ, અને પ્રેમમાં તો દોસ્ત હજાર વાર પડવું પડે, બસ ઊભા થતા આવડવું જોઈએ। હવે તું એક કામ કર, જ્યોતિને મળ અને એને બરાબર સમજાવ, હું તને પછી મળું છું। અને હા, બેસ્ટ ઓફ લક, કમ ઓન યાર, ગો। હા ભાઈ, ઝઘડો નહીં કરતો ફરી પાછો, ઓકે?
ज्योति तुम्हारी बात सांभर प्लीज दीपक प्लीज मारे तारी कोई बात नहीं सांभरवी तू मने मारा भाग्य पर छोड़ी दे ज्योति 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 एक मिनट ज्योति 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 दरवाजो खोल ज्योति मारी बात तो सांभळ ज्योति तू समझती केम नथी हूँ तारी साथे लग्न करवा मांगू छू अने मने खबर छे तू मारी साथे लग्न करवा मांगे छे मांगती हती दीपक पण हवे नथी मांगती जो तारा ने मारा लग्न थशे तो लोगों शो कैसे कि देवश्री भाई जानता हता कि दीपक ने नीली माला लग्न थवाना छे छता एमने एमनी दीकरी ज्योति नो विचार कर्यो अने एमना सेठ ना दीकरा दीपक साथे ना लग्न नक्की कर्या केम के देवश्री भाई लोभी छे धनना लोभी અને ઈચ્છતા હતા કે એમની દીકરી બહુ જ પૈસાદાર કુટુંબની પુત્રવધુ બને છોટી આપણે લોકોએ સમાજની પરવા કરવાની જરૂર નથી જરૂર છે દીપક તારે નથી પણ મારે છે હું સામાન્ય ઘરની દીકરી છું દીપક આપણા લગ્ન થયા પછી લોકો મારા પપ્પાને દોષ આપશે આંગળી ચીચશે અને મારાથી સહન નહીં થાય મારાથી સહન નીલિમા એનું શું હું શું કહીશ નીલિમાને ના દીપક દીપક હવેથી આપણા રસ્તાઓ અલગ છે સાવ અલગ આપણા રસ્તા ભલે અલગ થયા હોય જ્યોતિ પણ આપણો મુકામ તો એક જ છે કૃષ્ણકુંજ અને એમાં તારો ગ્રહ પ્રવેશ હું તારા જવાબની રાહ જોઈશ જ્યોતિ અને જો તે કાલ સુધીમાં મને જવાબ નથી આપ્યો ને તો પછી હું તને ફોર્સ નહીં કરું જ્યોતિ હું દૂર ચાલ્યો જઈશ તારાથી ખૂબ તો એમ સમજીને કે કદાચ ભગવાનને આપણો સંબંધ મંજૂર નથી અને હા છતાં પહેલા હું તારા ફોનની રાહ જરૂર જોઈશ
રાહ જોવાનો સવાલ જ ક્યાં છે? જે પિતાએ મને સર્વસ્વ આપ્યું, એમની ઇજ્જત અને એમની પાઘડીને હું જમીન પર નહીં પડવા દઉં. લોકો શું કહેશે કે દેવશીભાઈ લોભી અને સ્વાર્થી છે? હું સહન નહીં કરી શકું. અરે આવા પિતા માટે તો એક શું 7 જન્મ સુધી હું મારા પ્રેમનું બલિદાન આપીશ, પણ એમની ઇજ્જતને ધૂળમાં નહીં મળવા દો. ક્યારે નહીં. તું ભૂલી શકે છે કે તે અને મેં ક્યારે પ્રેમ કર્યો? તું ભૂલી શકે છે કે લગ્ન કરવાનો વાયદો આપણે બંને એકબીજાને આપ્યો હતો, અને જો તે મને ન છોડ્યો હોત રીમા, તો આજે આપણા લગ્ન થઈ ગયા હોત.